કોને કહેવાય અને સ્થળાંતરના પ્રકારો અને સ્થળાંતરના પ્રકારો બે આપણે જોયા હતા કારણ આધારિત સ્થળ એમાં સૌથી પહેલા સ્થળ આધારિત સ્થળાંતર જોયું હતું સ્થળ જે સ્થળાંતર જોયું હતું વળી પાછા એના બે પેટા પ્રકારો જોયા હતા અને એની અંદર આંતરિક સ્થળાંતર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એ પણ આપણે જોયું હતું ઓકે અને અર્થ પણ જોયો હતો અને પ્રકારો પણ જોયો હતો ઓકે અને સાથે સાથે આકર્ષણ સ્થળાંતર અપાકર્ષણ સ્થળાંતર એ બે કારણ આધારિત સ્થળાંતરના પ્રકારોની આપણે ચર્ચા કરી હતી હવે એ જે આપણે પોતાનું વતન છોડી કાયમી ધોરણે નોકરી ધંધો કે વ્યવસાય અથવા તો સારું જીવન ધોરણ જીવવા માટે અન્ય કોઈ સ્થળે વસવાટ કરે છે એ વ્યાખ્યા પર્ટિક્યુલર આપણે સમજ્યા હતા હવે આજે શું જોવાના છીએ તો આજે આપણે શીખવાના છીએ સ્થળાંતરના કારણો શા માટે પરીક્ષા શકે એવા છે ઓકે ચાલો પાંચ માર્ક્સમાં કદાચ ન પૂછાય તો ઘણા બધાના પેટા પ્રકારો એવા છે નાના મોટા જે એક બે એક બે માર્ક્સમાં પૂછાઈ શકે ત્રણ માર્કસ નો ક્વેશન

ચોપડીમાં જે તમને આપ્યું છે નક્કી કરવાનું બહુ આઈમ્પી છે કે નહીં આ તો એમ કઉ છું કે પાંચ માર્કસ માં પૂછાય તો બધા મુદ્દા લખવાના છે તારે પાકું ન કરવું તો તું ગામને ન બહુ આઈમ્પી નથી બરાબર એક જ વાર પૂછવાનું છે મતલબ સૌથી વધારે પૂછાવી ની શક્યતા છે ને વારંવાર પૂછાતું હોય છે સમજાવું છું એમાં તો ચાર મુખ્ય કારણો છે આર્થિક કારણો સામાજિક કારણો રાજકીય કારણો અને કુદરતી પરિબળો તો ચાર એવા કારણો છે જેના લીધે સ્થળાંતર થાય છે લોકો કરે છે એ એક રાજ્યમાં બીજા રાજ્ય ગામડામાં શહેરમાં શહેરમાં એક શહેર શહેરમાં વિદેશથી ભારતમાં કહી દઉં શાંતિથી કે જો પાંચ માર્કસમાં પૂછાય તો આના બધા જે પેટા મુદ્દા છે એ બધે બધા લખવાના છે આમાં પાંચ મુદ્દાઓ નિયમ લાગુ પાડવાનો નથી ઓકે તો સૌથી પેલું આર્થિક કારણો કયા કયા છે એ જોઈએ બરાબર આ ખાલી માત્ર ટાઈટલ છે આર્થિક કારણો હવે શરૂ થાય છે ઓકે તો સૌથી પહેલું આર્થિક કારણ છે નોકરી ધંધો કે વ્યવસાય કરવા માટે આ તો વ્યાખ્યામાં જ આપણે ભણ્યા છે બરાબર સમજૂતી કેટલી ઓકે આ આ જે કારણ છે ને પેલું આર્થિક કારણ એની સમજૂતી એક જ લીટીની છે હવે એટલા માટે મેં તમને કીધું કે પાંચ માર્ગમાં પૂછાય તો બધા કારણો લખવાના કારણ કે એક એક લીટી ની સમજૂતી હોય તો પછી પાંચ લીટીમાં તમારે હું પાંચ માર્ક નું લઈ લેવા તમારે એટલે થોડુંક રેશનેબલ બરાબર રેશન વાળું વિચારવાનું રેશન વાળું કે ભાઈ ખાવ પછી બાવા ગુજરાતી ન હાલે વ્યવસ્થિત બધાય મુદ્દા લખવાના થશે ઓકે હાલો તો જ્યારે કોઈ વ્યક્તિ નોકરી વ્યવસાય કે ધંધો કરવા માટે એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર સ્થાનાંતર કરે છે તો આમાં રીઝન શું છે કમાવાનું ઓકે કમાણી કરવી છે નોકરી કરવા ગયા વ્યવસાય કરવા ગયા ધંધો કરવા ગયા નોયતી મળતી તોય ગયા હતી અને એને કરતા બેટર જોઈતી તો તોય તોય ગયા ઓકે હવે અહીંયા આકર્ષણ અપાકર્ષણ આંતરિક આંતર હવે આપણે અત્યારે જોવાના નથી આપણે બસ રીઝન જોવાના છે શા માટે લોકો સ્થળાંતર કરે બસ એ શા માટે વાળું જોવાના છે કેવી રીતે એ તો આપણે કારણોમાં સોરી પ્રકારોમાં જોઈ ગયા આંતરિક કે આંતર સરહદની અંદર સરહદની બહાર આકર્ષાય ને પરણે અહીંયા નોકરી ધંધો વ્યવસાય કરવા માટે પેલું રીઝન છે ભાઈ દવે ચલો રીઝન નંબર ટુ બદલી થાય હવે વાણિજ્ય વ્યવસ્થા ને સંચાલન જેટલા પણ મિત્રો મિત્રોમાં ભણી ચુક્યા છે એમને ખાસ ખબર છે બદલી ની વ્યાખ્યા કે ભાઈ વ્યક્તિનું વ્યક્તિનો કામ છે ફરજો છે સત્તા છે જવાબદારી છે સન્માન છે એનું વેતન છે એમાં ફેરફાર કર્યા વિના કર્મચારીને ધંધાના એક વિભાગમાંથી બીજા વિભાગમાં મૂકવામાં આવે અથવા તો કંપનીની એક શાખામાંથી બીજી શાખામાં મૂકવામાં આવે ધેટ ઇઝ કોલ્ડ બદલી હવે આમાં વ્યક્તિ છે કર્મચારી એની જગ્યા બદલાય છે એનું કામ બદલાતું નથી એનો હોદ્દો બદલાતો નથી એની સેલરી બદલાતી નથી આવું કઈ થતું બસ ખાલી જગ્યા બદલે મોસ્ટ ઓફ બેન્કોમાં એવું થતું હોય છે સરકારી અધિકારીઓ જે ક્લાસ વન ક્લાસ ટુ કક્ષાના ઓફિસર્સ હોય છે પોલીસ અધિકારીઓ છે ઊંચી કક્ષાના એસપી ડીએસપી એસઆઈ પીએસઆઈ આ બધા લોકોમાં એવી બદલીઓ થતી હોય છે વારંવાર થતી હોય છે વારંવાર ઇન ધ સેન્સ કે દર ત્રણ વર્ષે દર પાંચ વર્ષે અથવા તો કોઈ રીઝન કારણે થતી હોય અથવા તો કોઈ સજાના કારણે થતી હોય વોટેવર કોઈ પોલિટિકલ રીઝન કારણે કોઈ જરૂરિયાતના કારણે થતી હોય બહુ બધા રીઝનો હોય જ્યારે વ્યક્તિની બદલી થાય તો દાખલી તરીકે અઝ્યુમ કરી લો કે એક ડીએસપી છે બરાબર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આવે એક અધિકારી છે ડીએસપી હવે ડીએસપી અત્યારે કામ કરી રહ્યા છે રાજકોટમાં રાજકોટમાં જેમનું ફેમિલી રહે છે પોતે રાજકોટમાં રહે છે કારણ કે એમની જોબ રાજકોટમાં છે ઓકે આખા રાજકોટ જિલ્લાના ડીએસપી છે એટલે એમ બધું સરસ મજાનું કામ કરી રહ્યા છે એવું એમને મળ્યું છે છે એ સંભાળી રહ્યા બરાબર એટ એ ગુજરાત સરકારે હવે તમારે ચાર્જ સંભાળવાનો થશે સુરતમાં એટલે સીધી વાત છે કે રાજકોટ મૂકીને સુરત આવવું પડશે રીઝન શું છે કે રાજકોટ અને સુરત એટલા દૂર સ્થળો છે કે અપડાઉન પોસિબલ નથી અને એમની જોબ એ કક્ષાની છે કે અપડાઉન કરીને જોબ જસ્ટિફાઈ ન કરી શકે ચોવીસ કલાક એમણે અહીંયા સુરતમાં જ રહેવું પડે એટલે એમણે રાજકોટ થી સ્થળાંતર કરીને ક્યાં આવવું સુરતમાં શા માટે કારણ કે એમની બદલી થઈ તો લોકો નોકરી કરતા હોય અને નોકરા નોકરી કરતા હોય એને બદલી દૂરના સ્થળે થાય તો જે સ્થળે બદલી થાય એ સ્થળે એમણે સ્થળાંતર કરવું પડે છે એટલે સ્થળાંતર કરવાનું બીજું કારણ જે તમે નોકરી કરતા હતા એમાં તમારી બદલી થઈ દૂરના સ્થળે તો એ દૂરના સ્થળે તમારી બદલીને કારણે જવું પડ્યું ઓકે તો આ બીજું કારણ થઈ ગયું ચાલો ત્રીજું આર્થિક કારણ અને છે કુદરતી સંપત્તિનું પ્રમાણ આ કુદરતી પ્રમાણ એટલે શું એક જરાક ઓકે આ ફોટો મૂક્યો છે બરાબર અહીંયા જોઈ લો આખા ઇન્ડિયાના નકશામાં આખું ગુજરાત છે ગુજરાતમાંથી આટલો એક ચોરસ જ્યાં તમને દેખાય છે લંબ ચોરસ એટલું એમ ઝૂમ કર્યું છે ઓકે આ કુદરતી સંપત્તિના પ્રમાણ વાળો મુદ્દો સમજાવવા માટે અમે ફોટો મૂક્યો છે બીજું આમાં કઈ સંશોધન નહીં કરતા ઓકે હવે મારે તમને શું બતાવવું છે આ પાનંદ્રો મા અહીંથી પસાર થયો છે એમ કહી શકો તો ચાલ હવે આ જે સાઈટ છે એ કોલસાની ખાણ છે આ જે જગ્યા છે ઓકે આ તો અહીંયા આ કોલસાની ખાણ છે મતલબ અહીંયાથી લિગ્નાઇટ કોલસો નીકળે છે અને બહુ બધો લિગ્નાઇટ કોલસો છે ભારત સરકાર ગુજરાત સરકાર કાઢી રહી છે એનો યુઝ કરી રહી છે ઇન્ડસ્ટ્રીયલ વોટેવર થર્મલ યુઝમાં વીજળીના ઉત્પાદનમાં વોટ એવર જગ્યાએ હવે અહીંયા જ્યાં નીકળી છે આ કોલસાની ખાણ મતલબ કુદરતી સંપત્તિ કહેવાય ને કોલસો કુદરતી સંપત્તિ છે આપણે જે કુદરતી સંપત્તિનું પ્રમાણ મુદ્દો સમજી રહ્યા છે કોને કોને કુદરતી સંપત્તિ અત્યારે આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ અત્યારે મેં ઉદાહરણ તરીકે લીધું છે કોલસો તમે પેટ્રોલિયમ પણ લઈ શકો અથવા તો કોઈ બોક્સાઇડ ધાતુ છે એલ્યુમિનિયમ ધાતુ છે લોખંડ છે હીરા છે આપણે પેદા ની ઓલરેડી બનાવીને રાખ્યું છે ના મળી આવ્યું વોટ હવે પ્રોબ્લેમ ક્યાં થાય કે અહીંયા પાન ધ્રોનમાં કોલસા ની ખાણો મળી આવી કોલસા કબે ખોદતો ખોદતો ખબર પડે કે જાય મતલબ અહીંયા ખોદકામ કરીને કમાણી શરૂ થઈ જાય એમ છે પ્રોબ્લેમ ક્યાં છે અહિયા માણસો કોઈ નથી શ્રમિકો કોઈ નથી હવે ઓહો બધું ખોદકામ શરૂ થઈ બધી બધી કંપનીઓના સરકાર કોન્ટ્રાક્ટ આપવાની છે કોન્ટ્રાક્ટ આપવાની શક્યતા વધવાની છે ને આટલા આટલા માણસોની જરૂર પડશે દાખલે તરીકે એક ખાણ છે ખાણમાં એકાઉન્ટની જરૂર પડે કેટલા બધા શ્રમિકો ખોદકામ કરવા માટે જરૂર પડે અચ્છા શ્રમિકો ની જરૂર પડે જેસીબી જેવા યંત્રો યંત્રો ચલાવનારા ઓપરેટરો એની જરૂર પડે ચાલો બગડે મેન્ટેન કરવા માટે રિપેરિંગ વાળાની જરૂર પડે બરાબર ને ની જરૂર પડે રસ્તા બનાવનારા લોકોની જરૂર પડે ડમ્પર્સની ની ટ્રક પંચર કરનારે ની કેટલા બધા લોકો ની બધા જાય તો ખાવા પીવા વાળા જાય ને કે ચાલો હોટલ ખોલો ને આ બધા આટલા બધા માણસો આવવાના છે શ્રમિકો કોક તો આપણી હોટલમાં ખાવા આવશે ને રોજ એમને ખબર પડે કે અહીંયા નવી સાઈટ મળી આવી છે અહીંયા કુદરતી સંપત્તિ મળી આવી છે તો એનો લાભ લેવા માટે લોકો અન્ય જગ્યાએથી બધા સ્થળાંતર કરીને ક્યાં વહી આવે પાનંદ્રો આજુબાજુના વિસ્તારમાં રહી જાય અને પછી જે જે કામ એમને આ કોલ કુદરતી સંપત્તિ માંથી મળવાનું હોય અને પછી અહીંયા અહીંયા વસવાટ કરીને રહી જાય આ કુદરતી સંપત્તિના પ્રમાણને પ્રમાણ સ્થળાંતર જેમાં લખ્યું છે કે કુદરતી સંપત્તિના પ્રમાણ તો જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણ વિપુલમાં એટલે ખૂબ વધુ પ્રમાણમાં મળી આવે બરાબર અને પ્રોબ્લેમ ક્યાં હોય કે તે સ્થળે વસ્તીનું પ્રમાણ કેવું હોય ખૂબ ઓછું અને એના લીધે જે સ્થળાંતર થાય છે કુદરતી સંપત્તિના કારણે સ્થળાંતર થયું કેવાય ઓકે સોનાની ખાણ મળી આવે હીરાની ખાણ અન્ય કોઈ ખનીજ સંપત્તિ કીધું કોલસો કોલસો બરાબર મળી આવે પેટ્રોલિયમ પેદાશ મળી આવે કઈ પણ મળી આવે હવે જ્યારે મળી આવે છે તો કઈ ડાયરેક આમ કઈક ટ્રેમાં માં નહીં તો આઈ લો આ સોનાના બિસ્કીટ ઓકે આઈ ઘસેલા હીરા આવું નહીં થાય બધું રફ રફ ફોર્મેટમાં હોય છે અશુદ્ધ હોય છે જેને તમારે શુદ્ધ કરવું પડે કોઈ શેપમાં કન્વર્ટ કરવું પડે એના માટે પહેલા ખોદવું પડે બહુ બધી માથાકૂટ કરવી પડે એટલે જયારે જયારે મળી આવે પૃથ્વીના પેટામાંથી ત્યારે એનું કરવું પડે ખનન ખનન નો મતલબ શું થાય ખોદકામ અને ખોદીને કાઢવું પડે ઓકે ખોદકામ કરવું પડે બીજું શું કરવું પડે શુદ્ધ કરવું પડે નિશંદન કરવું પડે વિજ્ઞાનની ભાષામાં કહું તો હવે એ પ્રક્રિયા માટે અલગ અલગ પ્રકારના કૌશલ્ય ધરાવતા શ્રમિકોની જરૂર પડે અને બહુ મોટા પાય કારણ કે ખાણ બહુ નાની નું હોય

વાહનો કામ કરશે જંગલ એરિયા છે ઓકે અમારા સુરતમાં રિંગરોડ બહેનો રોડ બહેનો જ્યાં રોડ નું સર્કલ આવે ત્યાં આજુબાજુ ખોણામાં લોકો એ છે પેલી નાસ્તાની દુકાનો ઉભી કરી દીધી શા માટે સર્કલ એ માણસો ઉભા રહેશે ખાશે આપણને કમાણી થશે એટલે જ્યાં લોકો ને opportunity મળે opportunity મળે ત્યાં લોકો કોઈ નો રહેતા હોય ત્યાં તોય પોતાના ધંધા શરૂ કરી દે શા માટે કારણ કે આ જે મળી આવ્યું છે એના કારણે માણસો આવશે અને માણસો આવશે તો આપણી સુવિધા વાપરશે અને આપણને કમાણી થશે અને આપણું કામ ચાલશે ઓકે એટલે લોકો વસવાટ કરવાનું પસંદ કરે છે એક ઉદાહરણ આપ્યું છે યુએઈ બરાબર ઈ દેશમાં થતું સ્થળાંતર એવી રીતે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા આ બધા દેશ નું થતું સ્થળાંતર આ યુએઈ નું ફૂલ શું થાય યુનાઇટેડ આરબ અમીરાત એટલે ગુજરાતીમાં તમને કહું દુબઈ દુબઈ ને પણ કહેવાય છે પણ આપણે દુબઈ યાદ રાખજો ઓકે તો દુબઈમાં જે સ્થળાંતર થાય છે લોકો દુબઈમાં જાય છે લોકો છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા જાય છે શા માટે તો કે ત્યાં શ્રમિકો ઓછા છે ત્યાં કુદરતી સંપત્તિઓ આ બધા દેશોમાં બહુ વિપુલ પ્રમાણમાં કુદરતી સંપત્તિઓ મળી આવી છે ત્યાં આવું કૌશલ્ય ધરાવતા માણસો ની બહુ મોટી જરૂર છે એટલે લોકો એમ કે ભાઈ ત્યાં તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે હાલો ન્યાલો ન્યા એટલે લોકો ભારતમાંથી અન્ય ઘણા બધા દેશોમાંથી દુબઈમાં દુબઈ કમ ટુ દુબઈ બરાબર હબીબી કમ ટુ એવું કેબીબી કમ ટુ દુબઈ તો આવી રીતે બધા બોલાય બોલાય કરે આપણા બધા લોકો જા જા કરે છે અને આવું કુદરતી સંપત્તિના કારણે સ્થળાંતર થાય છે ઓકે હાલો હવે ત્યાર પછીનો પ્રકાર છે આર્થિક કારણો ત્યાર પછી નું આર્થિક કારણ છે અને શિક્ષણની વધુ સારી તક મેળવ લોકોને ભણવું હોય વધારે તો પણ લોકો સ્થળાંતર કરે છે અને મેટર છે તો વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત શિક્ષણ મેળવવાની ભૂખ હોય ભૂખ કે વધારે ઈચ્છા છે બરાબર આવું તો મેં બહુ ઓછા લોકો જોયું છે કે મારે ગમે એમ કરીને ભણવું છે પણ હું જ્યાં છું ત્યાં ઉચ્ચ શિક્ષણની સુવિધા નથી તો ભણવા માટે લોકો ગામડામાં રહેતા હોય ને ગામડામાં તો બહુ સીધી વાત છે તો પ્રાઈમરી હોય વધી વધી માધ્યમિક હોય દાખલી તરીકે હું જ્યાં ભણ્યું મારા ગામમાં ત્યાં દસ ધોરણ સુધીનું શિક્ષણ બાય બાર સુધી પહોંચ્યા છે લોકો પણ ત્યાં સુધી દસમા ધોરણ સુધીનું જ શિક્ષણ હતું એટલે મારે ભણવું તો વધારે પણ પ્રોબ્લેમ શું થયો કે દસમા ધોરણ પછી ધોરણ ભણવા માટે ગામમાં કોઈ સુવિધા નહીં પણ મારે જાજુ ભણવું હતું અને એટલા માટે મારે શું કરવું પડ્યું મારા વતન થી દૂર અમારું જે નજીકનું શહેર છે ત્યાં અમારે અગિયાર બાર કરવા જવું પડ્યું ચાલો અગિયાર બાર કરી નાખ્યું પછી કોલેજ તો કે કોલેજ કરવું તો કોલેજમાં એટલી બધી બહુ સારી નહોતી એટલે મારે જવું પડ્યું ભાવનગર એટલે સીધી વાત છે કે ભાઈ મારે ભણવું છે પણ ભણવા માટેની પૂરતી સુવિધા હું છું મારા વતનમાં એટલે વધારે શિક્ષણ મેળવવા માટે સારી તક મેળવવા માટે સારી બેસ્ટ કોલેજ માટે દૂર સ્થળાંતર કર્યું ઘણી વાર એવું થાય કે આગળ જતા વળી પાછું કેવું સ્વરૂપ ધારણ કરે કાય નહીં સ્વરૂપ દાખલા તરીકે આપણા ગુજરાતમાંથી જે લોકો વિદેશમાં જાય છે ભારતમાં જે લોકો વિદેશમાં ભણવા જાય છે બરાબર એ પછી નાન્ય નાન્ય નોકરી મેળવી લે છે અને નાન્ય સેટલ થઈ જાય છે પાછા આવતા નથી ઓકે એટલે ગ્યાતા ભણવાના ઈરાદે પણ પછી એ લોકોએ પોતાનું કામ ધંધો નોકરીને બધું ગોતી લીધું અને ત્યાં ત્યાં સેટલ થઈ જાય એટલે આ રીતનું પોસિબલ છે હાલો તો જેવી રીતે શિક્ષણની સારી તક મેળવવા લોકો સ્થળાંતર સ્થળાંતર કરે સિમિલરલી આરોગ્યની સુવિધા મેળવવા માટે પણ સ્થળાંતર કરે અ મકવાણા કેવલ બેટા છે એ ચોંટે છે જરાક ક્વોલિટી એડજસ્ટ કરો લો હોય તો હાઈ કરો હાઈ હોય તો લો કરો અને જો એમ ક્રીન પણ ન થાય તો લેફ્ટ થઈને વળી પાછા જોઈન થઈ જાવ થઈ જશે ઓકે તો આરોગ્યની સુવિધા મેળવવા માટે પણ સ્થળાંતર લોકો કઈ રીતે કરે તો લખ્યું છે સુવિધા અને અત્યાધુનિક નો મતલબ શું થાય અતિ આધુનિક લેટેસ્ટ સારામાં સારી સારામાં સારી સુવિધા મેળવવા માટે લોકો સ્થળાંતર ફોર એક્ઝામ્પલ કોઈને ડાયબિટીસ થઈ ગામડામાં જે ડોક્ટર છે ને એ દવા પાટાપીંડી જ કરે છે તાવ આવે પેરાસિટામોલ આપે છે બરાબર સાદી ડિગ્રી વાળા કોઈ છે હવે એને માં કઈ ખબર પડતી નથી હવે એને ખબર નથી પડતી તો પરિણામ શું આવ્યું કે ડાયાબિટીસ ના દર્દીએ સારો ઈલાજ કરાવવા માટે શહેરમાં કે અન્ય કોઈ જગ્યાએ જવું પડશે જ્યાં એની ડાયાબિટીસ નો ઈલાજ થાય ક્લિયર છે એટલે આરોગ્યની સુવિધા મેળવી છે પણ પોતે જે વતનમાં છે ન્યાય એને નથી મળતી સારી સુવિધા આરોગ્યની ની મેળવવા માટે જ્યાં મળતી હોય તો શહેરમાં જાય તો કારણે જલ્દીથી સાજા થઈ શકે જલ્દીથી સાજા થાય તો તંદુરસ્ત જીવન જીવી શકે અને તંદુરસ્ત જીવન જીવી શકે એનો ફાયદો શું થાય પોઝિટિવ અસર શું થાય કે આર્થિક ઉપાર્જન આર્થિક ઉપાર્જન એટલે કમાણી એની વધે ને માણસ માંદો ઓછો પડે વધારે કામ કરી શકે વધારે કામ કરે તો આવકમાં પણ શું થાય વધારો સિમ્પલ તમે જે સ્ટડી કરાવો છો તો એમાંથી નોટ્સ પ્રિપેર કેવી રીતે કરવા જરૂર જ નથી હું લેવા નોટ્સ પ્રિપેર કરવી છે નોટ્સ આવે એવું તો તમને આપું જ સીધું નહીં જરૂર પ્રિપેર કરવાની તૈયારી કરો આરોગ્યની સુવિધા તો લાંબા ગાળાની થોડી હોય લાંબા આરોગ્યની સુવિધા હોય ને ડાયબિટીસ લાંબા ગાળાનો રોગ નથી એટલા માટે તો ડાયબિટીસ પર્ટિક્યુલર ઉદાહરણ આપ્યું આવે માણસો સ્થળાંતર ન કરે સમજાવ બરાબર ને તા બરાબર ડાયબિટીસ છે કેન્સર છે કોઈ નું ઓપરેશન કરવાનું છે આવા બરાબર એવા એવા રોગો બરાબર ને આના એવું નથી કે ટકા લોકો આરોગ્યના લીધે સ્થળાંતર કરે આવું છે કે કોઈ કારણ વધુ બચવું બચી ન જવું જોઈએ સમજાવ એટલે જેના જે નાના મોટા ખોળીને લઈ લીધા છે ઓકે એટલે ઇન શોર્ટ એવા એવા રોગો જેનો ઈલાજ ગામડામાં પોસિબલ નથી ઓકે દાખલા તરીકે જેને પેલો હિમોગ્લોબિનની કમી હોય હિમોગ્લોબિનમાં લોહીના કણ હિમોગ્લોબિનનો જેને કમી હોય એક રોગ છે મને નામ નથી યાદ આવતું હિમોગ્લોબિન ની કમી કારણે થાય છે અને બહુ અઘરો રોગ છે બરાબર જે વધી જાય લિમિટ કરતા તો પછી તમારે દર અઠવાડિયે ડાયાલિસિસ કરવું પડે મતલબ તમારું લોહી બદલાવું પડે આવું દર અઠવાડિયે જીવો ત્યાં સુધી હા થા ના થાયડ નહીં દીકરા થાયરોઈડ નહી બીજું એક છે મને નામ યાદ નથી આવતું સ્કૂલે જવા માટે કરવા પડે છે ત્યાં પીડીએફ પોસિબલ નથી થાય તો સ્કૂલે બેઠા સ્કૂલ વાળા ને પૂછવાનું હોય ને ઓકે અને આ તો હું બેઠી ચોંપડી તમને ભણાવું છું

આ રોગની બસ 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 ઓકે લ્યુકેમિયા ફ્યુકેમિયા એવું આપણે કરવાનું હાલો આયો હવે આ બહુ સરસ છે એક માર્કમાં આ પૂછાઈ શકે એવું છે આયોજી સ્થળાંતર એટલે શું વોટ ઇઝ એટલે તમે પ્લાનિંગ કરો કે કોણ સ્થળાંતર કરશે ક્યાં સ્થળાંતર કરશે ઓકે મતલબ આ એકદમ ગજબનું પ્લાનિંગ છે જો જ્યારે કુટુંબના બધા સભ્યો આ આયોજન કરે મતલબ કુટુંબમાં મતલબ પાંચ સભ્યો છે પપ્પા મમ્મી ભાઈ બેન ને

ત્યાં જઈને જે રોજગારી મળે એમાંથી કમાણીનો અમુક હિસ્સો વતનમાં રહેતા પોતાના કુટુંબને મોકલે અથવા તો એમય સમજો કે મમ્મી પપ્પા દાદા દાદી ફય મામા મામી બધા ગામડે રહે છે હવે એમાં આપણું ચંપક ચંપક ના થયા મેરેજ ચંપક ને મળી નોકરી એટલે ચંપક અને ચંપા જેની જેની સાથે મેરેજ થયા છે એ ચંપક અને ચંપા એ બે જ આખા કુટુંબમાંથી ચંપક અને ચંપા બેજ કમાવા માટે શહેરમાં કે વિદેશમાં જાય અને ચંપક અને ચંપા જે કમાય એમાંથી કમાણીનો અમુક હિસ્સો કોને મોકલે સભ્યોને આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ માટે મોકલે તો ધેટ ઇઝ આયોજિત સ્થળાંતર ઓકે હવે ક્યાં મોકલે તો કે ગામડામાંથી શહેરમાં એક શહેરમાં બીજા શહેરમાં અથવા તો વિદેશમાં પણ મોકલે ઓકે તો એ આયોજિત સ્થળાંતર જ ઓકે આવામાં આયોજનના નામે હોય શું નક્કી કરવાનું હોય કે કોણ કેટલા કોણ વતનમાં રહેશે એમાંથી અમુક હિસ્સો પોતાના માટે રાખે કારણ કે શહેરમાં એણે રહેવાનું ને કમાવા માટે અને બાકીનો હિસ્સો પોતાના વતનમાં કુટુંબમાં રહેતું એને મોકલે તો આવી રીતે કામ ચાલે તો એ સ્થળાંતર છે હલો તો સુધી આટલું બધું લખવાનું વર્લ્ડ કપ જો નો જોવો ને તો આટલું લખવું પડશે આટલું ઓકે અહિયાં સુધી આર્થિક કારણો હતા હવે જરાક સામાજિક કારણો જોઈએ જે તમને પેલો ફોટો દેખાઈ રહ્યો છે એ પહેલું સામાજિક કારણ છે ધ દેબ એ હું તમને એક ફેક્ટ કહું છું નવેમ્બર ત્રેવીસ થી જે ગઈ છે પંદર તારીખ સુધી સમયગાળો મેં તમને કીધું લાખ જાનમાં જશે એ કેટલા મારી ને તમારે જેવા મફતિયા જાનમાં જઈને ખાઈ આવશે એ કેટલા અરે ચાંદલો કેટલાનો થશે ડીજે કેટલા નું હો હો આમ તમે ગણતરી કરો હે કેટલી ડીશુ પડશે કેટલા બરાબર ને કેટલા શેરવાણીઓ લેવા છે કેટલા દુલ્હનના જોડા લેવા છે કેટલું સોનું લેવા છે આ હા હા કેટલાની મોજડીઓ ચોરા છે કેટલી લાંજ રિશ્વત દેવા છે કે લાવો ભાઈ મોજડી પાછી લાવો કેરી એમ નામ થોડું રખડતા બરાબર કેટલી ગાડીઓ ભાડે લેવા છે કેટલા ડીએસએલ ડીએસએલઆર કેમેરાની માંગુ વધશે કેટલા આમ કરીને ઊભા રહી જશે કેટલી કેસેટો કેટલા વિડીયો બને પાંત્રીસ લાખ કોણ એવું હશે જે લગ્નનો વિડીયો નહીં બનાવે તો હું એક વિડીયો સમજી લઉં તો પાંત્રીસ લાખ વિડીયો લગ્ન ના બન્યા માનલો પંદર ડિસેમ્બર સુધી બન્યા જ ફોટા પડશે અને ડ્રોનમાંથી હાર આવશે ને ખુદ વરરાજો ડ્રોનમાં ને બરાબર ને એટલે હા યસ કોણ કે બેરોજગારી બિલકુલ બેરોજગારી નથી પાંત્રીસ લાખ લોકો ભણતા હોય અને બાય ભાઈ દવે આ તો બહુ પોઝિટિવ છે કારણ કે પાંત્રીસ લાખ લોકો લગ્ન કરે ને કેટલા બધા લોકોને કામ મળેસો વાળા ને કામ મળે લાઇટિંગ વાળા કામ મળે ઇલેક્ટ્રિસિટી વાળાને કામ મળે ડીજે વાળા ને કામ મળે બરાબર ને આ શેરવાની વાળાને કામ મળે મેકઅપ વાળા ને કામ મળે ફોટોગ્રાફી વાળાને કામ મળે જમાડવા કામ મળે ચોરી મંડપ વાળા હોય એને પૈસા મળે એટલે પૈસો જ પૈસો એવડો પૈસો નું માર્કેટ થશે દસ હજાર કરોડ મિનિમમ ગણી ગણ્યો એટલા રૂપિયા વપરાશે મળશે લેવાશે એનું વહીવટ થાય કેટલા ટેન થાઉઝન્ડ કરોડ દસ હજાર કરોડ વહીવટ થાય પાંત્રીસ લાખ લગનમાં એસ્ટિમેટ છે આ પાછું એસ્ટિમેટ ઓકે બરાબર સોઢા ઇનાય કે છે બો એટલું બધું ફાસ નહીં વિકાસ નહીં થઈ જાય ફાયદો થશે વિકાસ નહી થઈ જાય છે ને બાકી તમારો ધંધો ભાંગે સર બધા લગ્નમાં જશે તો લેકચર કોણ જશે ના બેટા બરાબર અમારો ધંધો કોઈ દી જિંદગી ભાંગ્યો નથી દુનિયામાં બસ અમારો જ એક એવો ધંધો છે જેમાં કોઈ દી કઈ મંદી નહીં થાય બરાબર ને કોરોનામાં અમારું તો બહુ મસ્ત હાલત એટલે આમાં મંદી આવતી જ નથી પણ એજ્યુકેશન આ એક જ એવું ફિલ્ડ છે કે જેમાં તેજી કોઈ દી થતી પણ મંદી કોઈ દી થતી હે ને એટલે લગ્નમાં જવું જ જાય એનું ભણવાનું પડે આપણે ક્યાં ના પાડી છે આવી રીતે ભલન માળા પહેરાવે બાય દે એક ફેક્ટ કહી દો તમે લગ્નમાં જાઓ કે ન લગન લગ્ન કરવા વાળા અટકવાના નથી હમણાં વરસાદ પડ્યો ને બે દિવસમાં લગનના મુહૂર્ત નહોતા બરાબર ખાબોચા ભરી ગયા તોય પણવા વાળા એ લીધું એટલે યાદ રાખજો લગનમાં જવાના હરક પદોડા નહીં થતા તમારા રેગ્યુલર જે શેડ્યુલ છે એમાં જઈને લગનમાં એક વર્ષ એક વર્ષ હરખ ને જરાક કંટ્રોલમાં રાખજો કારણ કે તમે હરખ બતાડશો લગ્નમાં જઈને કે નહીં બતાડો ઠેકડા મારશો કે નહીં મારો પરવા વાળા ને એટલી પણ લેવાના હું તમને કઉ છું માર કરજો બરાબર ક્યાંય લગ્નમાં જાઉં તો તેમાં જોજો કે જે મેઇન માણસો છે પરણી રહ્યા છે દુલ્હન અને વરરાજો એ તમને જોશે સુધા નહીં એ લગ્નમાં એનું ફોકસ હશે આમ બરાબર બ્રાહ્મણ ગોરદાદા છે આ ચમચીમ પાણી લ્યો હાલો આ ચાંદલો કરો હાલો આમ કરો આમ કે તો સમજણ તમે તમે કદાચ વરાજાના પપ્પાને અટેન્ડ કરશો એમને મળશો જયસ્ણ જય શ્રી કૃષ્ણ રામ રામ એને જ તમે કહેશો વરરાજો તો બેઠો હશે ફૂલ ફોકસ છે આ નો અટકવું જોઈએ ભાઈ બરાબર ને આ નો અટકવું જોઈએ એટલે તમે જાઓ છો નથી જાતા બરાબર ડોન્ટ રિયલી કેર બરાબર એટલે હા અને હા ઇન કેસ કદાચ કેર કરતા હોય તો તમારી પાસે સોલિડ રીઝન છે આ વર્ષનું બારમા તૈયારી બરાબર આવતા વર્ષથી વ્યવહાર સાચવજો લગનમાં તમારા ભાઈબંધો એવડા હોય જેની લગન થઈ શકે ઓકે એટલે તમારા વ્યવહાર સાચવવાની હજી થોડીક વાર છે પણ પ્લીઝ ફોકસ કરજો આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે હે ને તો ચલો જઈએ સર નો એક્સપિરિયન્સ બોલે છે યસ યસ મારા લગ્ન કોણ કોણ આવ્યું તું એ મને ખબર નથી કારણ કે ફોકસ વિધિ માંગ્ન ની વાત કરી છે તો વસવાટ કરે તો સામાજિક સ્થળાંતર કહી શકો બરાબર ને તો સીધી વાત છે કે આમાં યાદ રાખજો કે લગ્ન આમાં લખ્યું છે કે લગ્ન થવાથી સ્ત્રી બાયદેવે પુરુષ ને લગ્ન થાય જ છે આમાં આમાં બરાબર ને આમાં લખ્યું આમાં તો ખાલી સ્ત્રીનો જ ઉલ્લેખ છે

એટલે ઇન્ડિયા ઇઝ ફોર નોટ બિગીનર્સ બિલકુલ તો પ્રો માણસો જ ચાલે હાલો તમે નહીં 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 બિલકુલ બેટા મેં બધા વર્ષો થઈ ગયા ચાલો ચાલો સામાજિક રીતે આ બીજું રીઝન આપણે જોઈએ બહુ હવે જરાક લગ્નમાં ડિટેલમાં નહીં જવું આપડે આમાં જઈએ સામાજિક રીતિ રિવાજ માંથી મુક્તિ મેળવવા તો ગામડામાં છે લોકો રહેતા હોય તો ગામડામાં રહેનારા લોકો કેવાય મોટા ભાગે કેવાય પરંપરાવાદી હોય હોય બરાબર ને અલગ અલગ રિચ્યુઅલ્સમાં માનતા હોય કે આમ જ થવું જોઈએ આ મૂરત જળવાવું જોઈએ આટલી વિધિ તો ફરજિયાત કરવાની આટલા આટલા આમ આમ જ આનો નિયમ હવે ગામડાનો બરાબર ને એવા લોકો યુવાન વર્ગ આપણે જેને કહીએ ઓકે તો એ લોકો આવી કમ્પેરિઝન મારે કે ગામડામાં છે બધું જૂનું પુરાણું ગામડામાં એવી પ્રથા બધી માન્યતાઓ માન્યતાઓને એવું વ્યાયામ એવું બધું હાઈલા કરે અને શહેરના લોકો કહેવાય મુક્ત વિચાર વાળા હોય બ્રોડ માઇન્ડેડ હોય આધુનિક જીવન વાળા હોય તો આકર્ષાય શહેરો તરફ સ્થળાંતર કરે ઓકે ભાઈ આ ગામડામાં છે એમાં તો કઈ સેદ નહીં લેવાનું હાલો હાલો આપણે શહેરમાં જાઓ ગામડામાં પછાત જ રહી જઈશું ઢોરની જેમ રહીને મેરી દેસુ આવું વિચારનારા એ જ લોકો શહેરમાં જઈને સ્થળાંતર કરે

દાન ને ક્લિયર થઈ એટલે પોલીસ સરકાર અને દેશો દેશો વચ્ચેના સંબંધોના કારણે આ કારણો ઉદભવે છે આ પણ બે કારણો છે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ યુદ્ધ જરાક થઈ રહ્યું છે ફોટો જોઈ શકો છો તમે તો યુદ્ધ ને અશાંતિના કારણે પણ સ્થળાંતર થાય કેમ તો જો લખ્યું છે એવો કોઈ એરિયા કે જ્યાં વારંવાર યુદ્ધ મતલબ જ્યાં તમે રહેતા હોય વારંવાર યુદ્ધ થતું હોય કોઈ અન્ય બીજા દેશ હારે વારંવાર યુદ્ધ થતું હોય તમે સરહદની બાજુમાં જ રહેતા આ જમ્મુ કાશ્મીર વાળા લોકો ને બિચારા લોકો છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની સરહદે જે લોકો રહી રહ્યા છે અત્યારે એ લોકોને આવી હાલતમાં જીવવું પડે છે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા રશિયા યુક્રેન ય કહી શકો એટલે મોસ્ટ ઓફ સરહદી વિસ્તારોમાં જે લોકો રહેતા હોય ત્યાં વારંવાર ગોળીબાર થતો હોય વારંવાર યુદ્ધ થતા હોય અને અશાંતિ તો કાયમ હોય અશાંતિ ક્યારે ક્યાંથી ગોળી આવશે એને એને ધાડ દઈ ને ગોળી આવે બરાબર ને તરત અશાંત વિસ્તારમાં રહેતા હોય અને તમને સતત બીક રહે સતત ભયના ઓથાર ઓથાર એટલે અંધારું બરાબર સતત બીક માં જીવતા એટલે પ્રજા જો સતત ને સતત બીકમાં જીવવું હોય તો લોકો કંટાળે ને કે ભાઈ ક્યાં સુધી બીક માં રહેવાનું જાગો તો ખબર ન પડે ફૂતા એટલે હવે જાગશુક નહીં જાગી બરાબર અહીંથી નીકળ્યા તો સળે એના સ્થળે જીવતા નહીં પહોંચશો ખબર ન રહે બીક માં જીવવું પડે તો એના કરતા બેટર છે ને લોકો બેટર ઓપ્શન શું પસંદ કરે કે લોકો સલામત અને શાંત સ્થળે રહેવાનું પસંદ કરે એટલે અશાંત વિસ્તાર વિસ્તારમાં સ્થળાંતર કરીને ક્યાં વૈયા જ્યાં યુદ્ધ નો થાતો હોય અહીંયા અંદર ના એરિયામાં વૈયા સરહદની બાજુમાં રહે દૂર નો કોઈ એરિયા હોય એવો પસંદ કરે ત્યાં જઈને સ્થળાંતર કરી લે ઓકે એટલે ઇન્સોન મતલબ એ છે કે વારંવાર યુદ્ધ થતું હોય અન્યાયથી લોકોને છુટકારો મેળવો હોય તો પણ લોકો સ્થળાંતર કરે ચાલો બીજો મુદ્દો છે ઘર્ષણ નિવારવા ઘર્ષણ નિવારવા એટલે શું કે તમે જ્યાં રહ્યો છો અન્ય દેશ યુદ્ધ ની તોફાનો થાય છે બરાબર ને વારંવાર છે એ પોલીસ નું અને લોકોનું ઘર્ષણ થાય છે દાખલા તરીકે છત્તીસગઢ નામનું રાજ્ય છે બે ત્રણ રાજ્યો અહીંયા ભેગ ભેગા છે પણ હું તમને છત્તીસગઢ નું પ્રોપર એટલા માટે ઉદાહરણ આપું છું એ રાજ્યમાં આ વસ્તુ નક્સલવાદીઓની આ સૌથી વધારે શું છે નક્સલવાદીઓ નક્સલવાદીઓ અને પોલીસ અને આર્મી અને નેતા અને લોકો એની વચ્ચે સતત અને સતત મારામારી ઘર્ષણ થયા કરે છે સતત અને સતત થયા કરે છે કે આ લોકો આમ પથ્થર મારો કર્યો આમ પથ્થર મારો કર્યો આમ કોઈક ને અપહરણ કરીને ગયા કોઈક ને આમ થઈ ગયું હવે નક્સલવાદીઓ ઇન્ડિયામાં જ રહે છે ઓકે એટલે એનું બહુ મોટું રીઝન છે નક્સલવાદીઓનું એ પણ આપણે એમાં અત્યારે જાતા નથી ઓકે સરકારની ની સામે પડેલા લોકો છે શોર્ટમાં એ લોકોને પોતાની માંગણીઓ છે કે અમારું રાજ્ય આપો અમુ આમ આપો અમારું તેમ આપો પણ અત્યારે આપણે શાંતમાં માં પતાવી તો એટલે ઘણી વાર એવું થતું તમે જ્યાં રહ્યો છો ત્યાં વારંવાર તોફાન થાય છે વારંવાર ઘર્ષણો થાય છે તો એનાથી બચવા માટે પણ લોકો જ્યાં ન થતું હોય ત્યાં એ ઘર્ષણથી દૂર એવા શાંત વિસ્તારમાં લોકો શાંત્ર ઓથારનો મતલબ પડછાયો અંધારું એવું કહી શકો બરાબર ને ઓકે તો તેને અશાંતિ ન કહેવાય કોને અશાંતિ ન કહેવાય આ ઘર્ષણ ને ના બરાબર ને બિલકુલ અશાંતિ કહેવાય અને એટલા માટે લોકો શાંત કરીને વયા જાય આ બિલકુલ પૂછાય બે માર્કમાં રાજકીય કારણો જેમ સામાજિક કારણો પણ એટલે વિશાલ અશાંતિ ની જ વાત થઈ બેટા કે યુદ્ધ થાય ઘર્ષણ બરાબર હા અશાંતિ પણ અલગ પ્રકારની ને હા અચ્છા ઓકે સમજો સવાલ અહીંયા અશાંતિ કઈ છે તમારું યુદ્ધ કોઈ બીજા દેશ આરે થાય સરદ પારથી ધરાધડી બોલે છે અને અહીંયા જે તોફાનો થાય છે કરનારા કોણ છે દેશના દેશના ઓકે તમારા ને તમારા એમ એટલે બે માં અશાંતિ બે માં છે પણ આમાં યુદ્ધ વાળી અશાંતિ છે અને આમાં ઘર્ષણ વાળી અશાંતિ છે એમ બે ડિફરન્ટ છે ઓકે બેમાં લોકો શું કરે સ્થળાંતર ઓકે ચાલો લાસ્ટ બટ નોટ લિસ્ટ કુદરતી પરિબળો આપણ આમાંથી એક સરસ મજાનું એક ડેફિનેશન છે જે એક માર્ક્સમાં પૂછાય છે કુદરતી પરિબળો જોઈ શક્યા છે બરાબર રીતે કુદરતી તમે જ્યાં રહેતા હોય ને આમાંથી કોઈ બરાબર દુષ્કાળ પડે ને ભૂકંપ આવે ને જ્વાળામુખી ફાટી નીકળે ને બરાબરને ને પૂર વધારે પડતું આવ્યા કરતું હોય આપણે ત્યાં મોહેજો દડો ને હડપ્પાની સંસ્કૃતિઓને ઇતિહાસમાં આપણા સંશોધકો એવું એઝ્યુમ કર્યું છે કે ભાઈ એ લોકો જ્યાં રહેતા છે અને વારંવાર પૂર આવતા છે સ્થળાંતર કરીને પછી અલગ અલગ જગ્યાએ લોકો ફેલાઈ ગયા છે તો લોકોનું સ્થળાંતર કરવાનો એક રીઝન એ પણ છે કે કુદરતી આપત્તિઓ આપણે જ્યાં રહેતા હોય ત્યાં વારંવાર કુદરતી આપત્તિઓ આવતી હોય હવે જ્યાં તમે રહ્યો છો ને વારંવાર કુદરતી આપત્તિ કુદરતી આપત્તિઓનો પ્રોબ્લેમ શું છે એને અટકાવી શકતા નથી પૂર તમે આડા ઉભા રહી જ ઘરને નહીં અડવાનું બરાબર દર ચોમાસામાં તમે ઉભા રહી જ પોસિબલ છે નહીં ધોઈને લઈ જાય તમને ઓકે એટલે કુદરતી સંપત્તિ વિનાશ જ વેરે છે કુદરતી આપત્તિઓ વિનાશ વેરે છે હવે જો તમારે એનાથી બચવું હોય તો કુદરતી આપત્તિ ન આવતી હોય એવા સલામત સ્થળે તમારે ખસવું પડે દાખલા તરીકે તમે જ્યાં રહ્યો છો ને વારંવાર દર વર્ષે દર ઉનાળે દર ઉનાળા ની દર ચોમાસે પૂર આવે છે એટલા માટે કુદરતી આપત્તિના કારણે હવે જે આવે છે એ જરાક સમજવા જેવું છે ઓકે આ તો ઠીક છે આ તો ખબર પડી ગઈ કે ભાઈ આવી આપત્તિ આવતી હોય વારંવાર તો એને બચવા લોકો કરે પણ હવે સમજવા જેવું છે આ લીટી પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા પર્યાવરણીય જંગલો પર્વત વૃક્ષો વોટેવર આને પર્યાવરણીય પરિબળ કહેવાય એ પરિબળમાં આર્થિક વિકાસની કઈ પ્રક્રિયા કરો અને પ્રક્રિયા તમે કરી એના કારણે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું તો એ સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય વિકાસ લક્ષી સ્થળાંતર કેવાય એક આ નદીનું નામ છે નર્મદા નદી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી થઈ ગુજરાતમાં આવે છે પછી સમુદ્રમાં ભળી જાય ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે નદી હવે એટ એ ટાઈમ ભારત સરકારે અને ગુજરાત સરકાર ગુજરાત સરકારે મોસ્ટલી એવું નક્કી કર્યું કે આપણે નર્મદા નદી ઉપર બંધ બાંધો છે કેવડી કેવડીયા કોલોની બાજુમાં અત્યારે સરદાર સરોવર ડેમ જે છે એ ત્યાં નક્કી કર્યું ઓકે એટલે શા માટે નક્કી કર્યું કારણ કે નર્મદા નદી એવું પર્યાવરણીય પરિબળ છે જેના કારણે ગુજરાતનો ભારતનો વિકાસ થઈ શકે કઈ રીતે ભાઈ તો કે પાણી જે વયુ જાય છે એને તમે સ્ટોપ કરો અટકાવો તો પાણીનો સંગ્રહ થાય ખેડૂતોને સિંચાઈની સુવિધાનો લાભ મળે એને તમે ઘર વપરાશ માટે પણ પાણી વાપરી શકો ઉનાળામાં તમે કોઈ કર્યો ફેરફાર અને ફેરફાર શું કર્યો કે અહીંયા બાંધો ડેમ હવે પાણી આ બધું થાવે છે સમજી લ્યો બરાબર મેં મારો ઘરનો નકશો બનાવ્યો છે ગુગલ મેપમાં ગોત પ્રવાહ ફાળી જતો આવડો મોટો એરિયા છે અહીંયા પાણી ભેગું છું જેને ભેગું છું સરોવર બન્યું એને આપણે કહીએ છીએ સરદાર સરોવર જે ડેમ છે એને સરદાર ડેમ સરદાર સરોવર ડેમ જે કયો ઈ ચાલે હવે શું થયું આ સરોવર ભરાવાને કારણે સરદાર સરોવર બનવાને કારણે ઘણા બધા ગામડા આવે આ તો પ્લાનિંગ કહું છું કે સરકારે જ્યારે હું વિચારતી દીધ ભાઈ આવું કર્યું હોય તો એની ઇફેક્ટ શું થાય તો સરકારને ખબર પડી કે જો તમે ડેમ બાંધ્યો તો આટલા ક્ષેત્રફળ વાળું સરોવર બનશે અને એના કારણે પાણી આજુબાજુના ગામડા છે એમાં ભરાશે અને એના કારણે લોકોને ખસેડવા પડશે તો સૌથી પહેલું કામ સરકારે શું કર્યું કે નર્મદા નદી ઉપર ડેમ બાંધવો તો એના માટે આ અહિયાં જે ગામડા હતા બરાબર કે જ્યાં પાણી ઘુસી જાય એમ હતા અને આખે આખા ગામડા ડૂબી જાય એમ હતા એ લોકોને સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ ખસેડ્યા ઓકે અને પછી ડેમ બાંધ્યો અને ત્યારે આવું સરસ મજાનું કામ ચાલ્યું તો અહિયાં આ જે ગામડા વાળા લોકોને ખસેડ્યા સરકારે એ કેવું સ્થળાંતર કહેવાય લક્ષી સ્થળાંતર કે ગામડાના લોકોનો તમારે સ્થળાંતર થયું એની પાછળનો રીઝન શું હતું હતો દેશનો વિકાસ દેશનો વિકાસ કયા પરિબળમાં પરિવર્તન કરીને આપણે પર્યાવરણીય એટલે આ તો પર્યાવરણી બાકી આવું કઈ પણ હાઈવે બનાવો છે અને બનાવો છે છે એકાદ બે ઘર ઘર ચાર પાંચ અથવા તો ઘરો એમાં આવે છે વચ્ચે આડા આવે છે સ્ટેટ હાઈ સીધો હાઈવે બનાવવામાં સ્ટ્રેટ હાઈવે બનાવામાં તમારો ચાર પાંચ વીસ પચીસ પચાસ ઘર આખા પાંચ પાંચસો કિલોમીટરના એરિયામાં બરાબર તમારું આડું આવે છે તો સરકાર તમારું ઘર પાડી તમને કોઈ એની જગ્યાએ સ્થળાંતર કરે શિફ્ટ કરે અને આ સરસ મજાનો રસ્તો બનાવે ઓકે આ એટલે આવું કોઈ પણ કામ તમે કહી શકો પણ ઇન શોટાંતર છે હવે બે ઉદાહરણ આપ્યા છે એક તો છે જો મેં જે ઉદાહરણ સમજાવ્યું તમને એ જ અહી આપેલું છે ગુજરાતમાં સરદાર સરોવર યોજના કારણે જે સ્થળાંતર છે વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય ચાલો ખાલી પર્યાવરણીય પરિબળમાં ચેન્જ થાય એને સ્થળાંતર જ પણ એની સાથે સાથે એવું પણ પોસિબલ બને કે રાષ્ટ્રીય ઉદ્યાન એને કહેવાય નેશનલ પાર્ક ઇંગ્લિશમાં અને અભયારણ્ય જેને સેન્ચુરી કહી શકો સેન્ચુરી એટલે હોરન વાળી સેન્ચુરી નહીં કે જેમાં પ્રાણીઓ સલામતી રીતે રહી શકે એ સેન્ચુરી બરાબર ને તો એ તરીકે અમુક વિસ્તારો જાહેર થતા ત્યાંના સ્થાનિક લોકોનું થતું સ્થળાંતર પણ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય ઓકે અને ઘણીવાર વાર એવું થાય કે ચાલો દાખલી તરીકે આપણું ગીર અભયારણ્ય છે બરાબર ને ગીર ગીર અભયારણ્ય તમને ખબર જ છે કે જેમાં સિંહો રહે છે સિંહો ખાલી નહીં થતા બહુ બધા પ્રાણીઓ પણ રહે છે સાથે સાથે હવે સિંહોની વસ્તી માનલો વધી હવે એ જે એરિયા છે એ સિંહોને સ્ટોર કરવા માટે નાનો આવે સિંહોને માટે નાનો પડે છે તો સરકારે ન છૂટકે એવો નિર્ણય લેવો પડ્યો કે ભાઈ અમુક ક્ષેત્રફળ ચોરસ કિલોમીટર આપણે વધારવા પડશે હવે એની અંદર કોઈ ગામડા આવી જતા હોય તો તો તાત્કાલિક એ ગામડાને ખાલી કરવા પડે કારણ કે એકવાર એરિયા ને તમે અભયારણ્ય તરીકે જાહેર કર્યો પછી એની અંદર રહી શકો નહીં હા ગીરમાં એવું એક માત્ર છે આખા ભારતનું જેમાં લોકો માણસો રહે છે પર્ટીક્યુલર લે છે બરાબર ને ઘણા બધા લોકો રહે છે નેહડામાં નેસડામાં લોકો રહે છે ગીર એક માત્ર એવું અભયારણ્ય છે બાકી ક્યાંય એવું નથી કે લોકોની વસ્તી જંગલોમાં રહેતી હોય સિંહોની સાથે એવું લગભગ આખા ભારતમાં ક્યાંય અભયારણ્ય નથી બાકીનો એક કોમન નિયમ છે પણ એટલા માટે છે કારણ કે એ લોકો પ્રોટેક્ટ કરે છે પ્રાણી જગત ને અને રાખવા દેવા પાછળનું કારણ શું છે ગીર અભયારણ્યમાં કેમ એ નથી માણસો નીકળી જાવ કારણ કે એ લોકો એકબીજાને પ્રોટેક્ટ કરે છે બહુ સરસ એક આખું ઇકોનોમી બેઝ બહુ સરસ મસ્ત બન્યું છે એ નેચર રહે છે એ લોકો બે ફાર્મ કતલો કરતા પ્રાણીઓ એટલા માટે બહુ મસ્ત ચાલે છે ઓકે એટલે માની લો કે આટલો એરિયા પેલા અભયારણ્યનો હતો પણ પ્રાણીઓની સંખ્યા વધી એટલે અભયારણ્યનો એરિયા મોટો કરવો પડે એમ છે તો સીધી વાત છે કે મોટો કરવો પડે એમ છે જે એરિયા તમે મોટો કરવા માંગો છો એક ગામ આયા છે એક ગામ આયા છે ઓકે સીધી વાત છે અને પ્રાણીઓને આખા એટલા મોટા એરિયામાં ખુલ્લા મૂકી શકો એટલે એવી રીતે કામ થાય ઓકે આ તો ઘણીવાર એવું થાય કે નોર્મલ એરિયા નોર્મલ જંગલ હોય જેમાં તમે આવી જઈ શકતા હોય રહી જકો રહી શકતા હો પણ સરકારે એમ કે ભાઈ આ આ એરિયામાં એક આવું પ્રાણી છે કે જેની આપણે સુરક્ષા કરવી અનિવાર્ય છે નાશ પામી જશે તો એ સરકાર કરી દે બરાબર છે એ વર્ષમાં અભયારણ્ય તરીકે સરકારે જાહેર કર્યું અચ્છા વેળાવદર કદાચ કોઈ ગયા હોય ભાવનગર ની બાજુમાં જગ્યા છે વેળાવદર ત્યાં બ્લેક બગ નેશનલ પાર્ક છે કાળિયાર નું નેશનલ પાર્ક છે ઓકે તો સરકારી પહેલા પેલા નતું ને હવે સરકારે કર્યું છે અરે વેળાવદર નેશનલ પાર્ક છે એમાં તો કોઈ લોકો રહી શકતા નથી ઓકે એટલે ઇનકેસ કદાચ જાહેર કર્યું લોકો રહેતા હોત તો એ લોકો એને અન્ય કરી લઈ ગયા હોત એવી રીતે ચાલ ક્લિયર તો આ બધા જે આપણે અત્યાર સુધી ભણ્યા આ બધા સ્થળાંતરના કારણો છે એક્ઝેક્ટલી એક મિનિટની વાત છે ને આપણે સ્થળાંતરના કારણો પૂરા થયા છે એટલે હું માનું છું કે આજના લેકચરમાં જેટલા મુદ્દા ભણ્યા જો પાંચ માર્કસમાં પૂછાય બધા લખવાના છે ક્લિયર થઈ ગયું બહુ લખવાના છે બધે બધા લખવાના છે અને મેં કીધું એમ કે પર્ટિક્યુલર એક આજે કારણ છે રાજકીય કારણો એ બે માં અલગથી પૂછાઈ શકે અને એના પૂછાયનું એક કારણ છે સામાજિક કારણ આ બે લગન કરે છે તો એ પણ ભાઈ તમે આજનો હીટ ફોટો ભાઈ બે નો ફોટો છે ઓકે હાર પહેરાવ્યા કરે છે પહેરાવ્યા કરે છે પેલી નજરે મને એવું લાગતું હતું કે બંને લોકો ચશ્મા પહેરા છે બસ ખબર પડે કે બરાબર કાલી કાલી આંખે જે ઓલો ગીત બન્યું છે ને એ કાલી કાલી આંખે ટુરુ રૂ ટુરુ રૂ એ બસ આમના ઉપર થી બન્યું છે કારણ કે બે આંખો કાળી કાળી છે ઓકે હાલ એટલે આ બધા પીડીએફ માં ઝૂમ કરીને જોયા નહીં રાખતા કે હા હા બરાબર છે સાહેબ આ કહેતા હતા સાચું કહેતા હતા કાળી કાળી આંખો છે ઓકે ચાલો મળીએ છે નેક્સ્ટ લેક્ચર માં આવતી કાલે ઓકે આવજો ટાટા હા આવતી કાલે આપણે એક નવો આની અસરો ડિસ્કસ કરશું સ્થાનાંતર થાય તો એની અસરો સારી થાય ખરાબ થાય શું થાય ઓકે તો એની અસરો આપણે આવતીકાલે ડિસ્કસ કરવાના છીએ ચાલો લખી દઉં છું સાથે સાથે બંને અસરો છે હકારાત્મક નકારાત્મક બંને ઓકે અને સાથે સાથે આ ડીપીપી પણ તમને કહી દઉં છું સાથે સાથે શું છે સિમ્પલ સ્થળાંતરના કારણો સમજાવો આ પાંચ માર્ક્સમાં પૂછી શકાય એવો સવાલ છે એની આ પણ પૂછાય એવો છે ઓકે એટલે આ ખાસ યાદ રાખીને પાકા કરી નાખજો ઓકે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવજો ટોટા